સ્વાગત છે આપ સૌનું આપણા હર્ષલ રાંકા યુટ્યુબ ચેનલમાં. આપણે નવરાત્રિના નવ દિવસ એટલે કે નવદુર્ગાના નવ સ્વરૂપની ચર્ચા કરીએ છીએ, જેમાં આજે નવરાત્રિનો પાંચમો દિવસ અને આ પાંચમા દિવસના સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. તો ચાલો આજે આપણે સ્કંદ માતા વિશે માહિતી મેળવીએ. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં અવસ્થિત થાય છે. તેમના વિગ્રહમાં ભગવાન સ્કંદજી બાળકના રૂપમાં તેમના ખોળામાં બેસેલા હોય છે. ભગવાન સ્કંદકુમાર કાર્તિકેયના નામે પણ ઓળખાય છે. આ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવે છે. આજ ભગવાન સ્કંદની માતા હોવાના કારણે મા દુર્ગાજીના આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. સ્કંદ માતાના ચાર હાથ હોય છે, જેમના જમણા હાથમાં નીચેનો હાથ જે ઉપરની તરફ ઉઠેલો છે તેમાં કમળનું ફૂલ, ડાબા તરફના ઉપરનો હાથ આશીર્વાદ મુદ્રામાં, નીચેનો હાથ જે ઉપરની બાજુ ઉઠેલો છે તેમાં પણ કમળનું ફૂલ છે. તેમનું રંગ સંપૂર્ણ ગોરો છે. આ કમળના આસન ઉપર બિરાજેલા રહે છે, તે જ કારણે તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિનું મહત્વ નવરાત્રિ પૂજનના પાંચમા દિવસનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ બતાવ્યું છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધકોની સમસ્ત બાહ્યક્રિયા અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. ધ્યાન પ્રવૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાના રસ્તે આગળ ચાલવું પડે છે. માં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ જેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે તેને માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા ફક્ત આમને જ મળી રહે છે. આ માતાનું પૂજન અર્ચન કરવાથી બધા જ મનોરથ સિદ્ધ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે. પુત્ર સંતાનની ઈચ્છા ધરાવનારને પણ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિની જરૂર થઈ જાય છે. ફીડબેક પોસ્ટ કરો કે કમેન્ટમાં. મંડળ અદ્રશ્ય રીતે હંમેશા તેની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્ર ભાવથી મનને પવિત્ર રાખીને માની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુઃખથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. ઉપાસનાના મંત્ર કયા છે? ઓમ ઐમ ક્લીમ હિમ સ્કંદ માતે હુમ હુમ ફટ સ્વાહા. હ્રીમ એમ ક્લીમ સ્કંદ માતે મમ પુત્રમ દેહી સ્વાહા. તો આપણે આજે સ્કંદ માતા વિશેની ચર્ચા કરી ગયા. બોલો સ્કંદ માતાની જય. અને નવરાત્રિ આપણા જીવનની અંદર અનેક ખુશી સુખ સંપત્તિ લઈને આવી એવી મા દુર્ગાને પ્રાર્થના કરીએ.